गुड मॉर्निंग स्टूडेंट, चैप्टर नंबर 2 सॉल्यूशन द्रावण सीहेगल। हवे नव चैप्टर फिजिकल केमिस्ट्री में सरफेस केमिस्ट्री मीन्स पृष्ठ रसायन विज्ञान नी चर्चा करिए। पृष्ठ रसायन विज्ञान चैप्टर बधा माटे थोड़ू अघरू छे, कारण एना माटे कल्पना शक्ति होवी जरूरी छे। સૌથી વધારે કલ્પના ઇમેજિનેશન તો સોલિડ સ્ટેટમાં લાગશે, પણ આમાં પણ તમારે અમુક એક્ઝામ્પલ વિચારવા, તમારા રોજિંદા જીવનમાં સાથે સરખાવવા ખૂબ જ અગત્યનો ભાગ બજાવશે। તો ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ। પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન શબ્દ છે પૃષ્ઠ, તો પૃષ્ઠ સરફેસ એટલે શું? વિચારો કે કોઈ ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થનું મિશ્રણ બનાવ્યું છે, જે એકબીજા સાથે મિશ્ર થઈ જાય છે, તો બંનેનું સરફેસ અલગ જોઈ શકાશે નહીં। હવે વિચારો કે બે એવા સ્ટેટ છે, બે અલગ અલગ એવા પદાર્થો છે જે બંને એકબીજા સાથે મિશ્ર થતા નથી। વિચારી શકાય એવા તેલ, પાણી, પછી પેટ્રોલ, પાણી, કોઈ પણ લઈ શકાય, એ બંનેમાં સરફેસ અલગ જોઈ શકે। એક્ઝામ્પલ તરીકે જો એક વિકલ્પમાં પાણી, આ પાણીનો ભાગ છે અને એના ઉપર આ તેલનો ભાગ છે, તો બંને એકબીજામાં મિશ્ર થતા નથી, બંને એક રેખા બની રાખે છે, ભેદ રેખા। તો જે આ ભેદ રેખા છે એ ભેદ રેખાને જ પૃષ્ઠ કહી શકાય અથવા આંતર પૃષ્ઠ કહી શકાય। હવે આંતર પૃષ્ઠમાં શેનો શેનો સમાવેશ થશે, શું બતાવશે આંતર પૃષ્ઠ? તો આંતર પૃષ્ઠ એ બે સંયોજન અથવા બે અલગ અલગ પ્રકારના મોલેક્યુલર એકબીજાથી અલગ કરી આવે છે, જે પૃષ્ઠ બતાવી શકશે। પૃષ્ઠની વ્યાખ્યા શું કરી શકે? તો બે અવસ્થાઓને અલગ કરતી ભેદરેખા। જો પૂછાય એવું કે પૃષ્ઠની સંકલ્પના આપો, તો પૃષ્ઠ એટલે બે સ્થૂલ અવસ્થા, અવસ્થા એટલે ઘન, પ્રવાહી, વાયુ અથવા કલા, કલા શબ્દ વાપરી લો, તો કલા એટલે પણ ઘન, પ્રવાહી અને વાયુ, કલાને અલગ કરતી ક્યારે તમે નરી આંખે જોઈ શકશો? તો આ અવસ્થા અથવા આ પરિસ્થિતિ જ્યારે 10^-8 ઘાત અથવા 10^-9 ઘાત દબાણની આજુબાજુ પરિણમશે ત્યારે, એટલે પૃષ્ઠ જોવાની પહેલી આવશ્યકતા કઈ? તો પૃષ્ઠ જોવાની આવશ્યકતા દબાણ
दसनी माइनस आठ थी दसनी माइनस नौ पास्कल जेटलू होवू जोईए। पृष्ठ ने कई रीते दर्शाई सकाश पृष्ठ दर्शावा माटे एग्जांपल तरीके ऊपर प्रवाही छे नीचे पण प्रवाही छे यानी जगह एवं हो एक बाजु में घन हो एक बाजु में प्रवाही हो तो बने ने अलग दर्शावा माटे कोई संघनिया की जरूर पड़े तो पृष्ठ दर्शावा माटे संघनिया स्लेश अथवा आनिलिटी नो उपयोग करते एग्जांपल तरीके प्रवाही प्रवाही बच्चे अंदर पृष्ठ जाए लखी सके प्रवाही प्रवाही अथवा प्रवाही स्लेश प्रवाही आ रीते बने पृष्ठ दर्शाई हम आ पृष्ठ थी शु कई अलग अलग घटनाओं बनी सके विचारो तो आ पृष्ठ पर कई थे अलग अलग घटनाओं बनी सके। हाँ आ पृष्ठना लीधे ज अमुक घटनाओ बने जे तमे तमारा रोजिंदा जीवन में उपयोग में लो छो कई तो आ बोर्ड पर हूँ जारी मार्कर वडे लखू छू त्यारे केम बोर्ड पर लखी सकाय तो मार्कर में रहेली इंक आ बोर्ड पर શું થતું હશે બોર્ડ ઉપર શું થતું હશે તો અવશોષિત થાય છે માટે લખી શકાય છે અવશોષિત એટલે સપાટી ઉપર વિસ્તાર આવતો એટલે આને એક અવશોષણ ઘટના કહી શકાય એ જ રીતે વિચારો કે કોઈ સ્પોન્જ પાણીમાં નાખતા શું થશે પાણી બધું શોષાઈ જશે ચારકોલ કોઈ વાયુ ઉપર પસાર કરતા શું થશે તો વાયુ શોષણ પામશે એ કઈ ઘટના છે તો એ અધિશોષણ ઘટના છે શબ્દો નવા છે પણ આ શબ્દોથી તમે જાણતા હો ઉદાહરણથી તમે ઉદાહરણો તો આ બધા તમે રોજ બરોજમાં જુઓ આના સિવાય તમે કોઈ કપડાનું રંગકામ તમે કપડામાં તમારા શર્ટ અથવા પેન્ટનો કલર ચેન્જ કરવા માટે કલરનો ઉપયોગ કર્યો હશે એક તમારા શર્ટ અથવા પેન્ટ પર નવો કલર આવો એ પણ એક ઘટના છે કઈ શોષણ તો આ બધી ઘટનાઓનો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું કઈ ઘટનાઓ તો પૃષ્ઠથી થતી ઘટનાઓ એમાં પહેલી છે અધિશોષણ બીજી છે અવશોષણ ત્રીજી છે અવશોષણ અને ચોથી છે શોષણ ચલો પહેલી ઘટનાની વાત કરીએ અધિશોષણ વિચારો એક બીકર જેમાં પાણી અને પાણીમાં પીળા રંગની ખાંડ પીળા રંગની સાકર આવે છે તે પીળા રંગની સાકર તો એક બીકરમાં પાણી અને બહારથી પીળા રંગની સાકર પ્લસ પીળા રંગની ચલો પાણી અને પીળા રંગની સાકર ઉમેરતા આ દ્રાવણમાં સાકર પગળી જશે સમાંગ મિશ્રણ બનાવશે બનાવશે કારણ કે ખાંડ પગળી જાય તો આ મિશ્રણ બની તો જશે પણ રંગ કયો હશે કયો હશે પીળા રંગની ખાંડ હોવાથી રંગ થશે દ્રાવણનો
પીડો આ પીડા રંગનું દ્રાવણ છે હવે આ પીડા રંગના દ્રાવણમાં બધી જગ્યાએ ખાંડના અણુઓ દરેક જગ્યાએ હશે અને દરેક જગ્યાએ તેની સાંદ્રતા સરખી હશે તે તમે અહીંયા જોવો તો પણ અહીંયા જોવો તો પણ કોઈ પણ જગ્યાએ તો બધી જગ્યાએ ખાંડની સાંદ્રતા સરખી હશે હવે આ પીળા રંગની ખાંડના દ્રાવણમાં બહારથી ચારકોલ ઉમેરો ચારકોલ એટલે કોલસો ચારકોલ ઉમેરવા આ ચારકોલનો ટુકડો ઉમેરવામાં આવે શું થશે તો ચારકોલ ઉપર રહેલા છિદ્રો તે દ્રાવણમાં રહેલા પીળા રંગના કણોનું પોતાની સપાટી પર અધિશોષણ કરશે શું કરશે ચારકોલ છે તેની સપાટી પર પીળા રંગના ખાંડના કણોનું અધિશોષણ કરશે માટે શું થશે આ દ્રાવણમાં ખાંડની સાંદ્રતા ઘટશે અને દ્રાવણ પાછું કયું બનશે જેવું હતું એવું રંગવી એટલે ચારકોલ ઉમેર્યા પછી રંગવિહીન દ્રાવણ બનશે આ ઘટના કઈ છે અધિશોષણ ફરીથી એક બીકર તેમાં પાણી તેમાં પીળા રંગની ખાંડ એટલે દ્રાવણ કયા રંગનું પીળા રંગનું હવે બહારથી ચારકોલ ઉમેરતા ચારકોલની સપાટી પર પીળા રંગના ખાંડના કણો ગોઠવાશે માટે પાછું દ્રાવણ કયા રંગનું થશે રંગવિહીન માટે અધિશોષણ માટે લખી શકાય કે દ્રાવણમાં ચારકોલની સપાટી પર પીળા રંગના કણો આકર્ષાય ગોઠવાય છે અહીંયા ગોઠવાય છે ને આજુબાજુમાં પીળા રંગના કણો ચારકોલની આજુબાજુમાં ગોઠવાશે માટે શું થશે માટે દ્રાવણમાં આ દ્રાવણમાં પીળા રંગના કણોની સાંદ્રતા શું થશે પેલા કરતા ઓછી થશે સાંદ્રતા ઘટે છે આ ઘટનાને અધિશોષણ કહે છે આ ઘટનાને શું કહેવાશે અધિશોષણ હવે અધિશોષણમાં બે પદાર્થો કામ કરે છે કયા કોના લીધે થયું અધિશોષણ તો આ ચારકોલના લીધે અને પીળા રંગના કણોના લીધે તો આ બંને માટે અલગ શબ્દો વાપરવામાં આવે છે કેમિસ્ટ્રીમાં સરફેસ કેમિસ્ટ્રીમાં તો જે પદાર્થ પરમાણુ અથવા અણુઓને આકર્ષે છે તેને અધિશોષક કહે છે એટલે અધિશોષક આમાં કોણ થશે ચારકોલ ચારકોલ આકર્ષે છે ને પરમાણુ પીળા રંગના કણો એટલે અધિશોષક કોણ થવાનો ચારકોલ જ્યારે જેનું અધિશોષણ થાય છે તેને અધિશોષિત કહે છે તો આમાં અધિશોષિત કોણ વિચારો તો કોણ થશે પીળા રંગના કણો તો પીળા રંગના કણો ચારકોલની સપાટી પરથી આકર્ષવાથી આ અધિશોષણની ઘટના બની જે ચારકોલ અધિશોષણ કરે છે તેને કહેવાશે અધિશોષક અને જેનું અધિશોષણ થાય છે તેને કહેવાય છે અધિશોષિત બરાબર આના સિવાય બીજા પણ ઉદાહરણ છે અધિશોષણના જ્યારે તમે મૂવીમાં જોતા હો કે કોઈ ટીયર ગેસ છોડવામાં આવે ત્યારે માસ્ક પહેરવામાં આવે છે તો એ માસ્ક કઈ રીતે કાર્ય કરતો હશે તો એ ટીયર ગેસનો ગેસ અંદર સુધી નથી જતો તો એ માસ્કમાં ચારકોલ રહેલો અને ચારકોલ વાયુનું
પર્સન માટે તમારા તમારા મો સુધી એ વાયુ પહોંચી શકશે નહીં. એના સિવાય બીજા ઉદાહરણ, હા અત્યારે ચાલે છે વાયરસ, વાયરસ તમારા કોરોના વાયરસ તમારા અંદર સુધી ના પહોંચે માટે શું કરવામાં આવે છે, માસ્ક પહેરવામાં આવે છે. એ માસ્કના લીધે શું થશે, એ માસ્ક ઉપર જ રહી જશે, વાયરસને અંદર સુધી પહોંચી શકશે નહીં. આના સિવાય એક રેગ્યુલર તમારા ટીવી એડમાં ચારકોલ ફેસવોશ એવું સાંભળ્યું હશે, વારંવાર જોતા હશે ન્યૂઝમાં. તો એ ચારકોલ ફેસવોશ શું છે, તો આ જ રીતે કાર્ય કરે છે. ચારકોલ એવું શું છે, ચારકોલમાં તે એના લીધે ચારકોલના નામે ફેસવોશની એડ થાય છે અને બધાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એવું શું છે ચારકોલ, તો ચારકોલ એ બીજા ડસ્ટને આકર્ષશે અને ડસ્ટને આકર્ષીને આજુબાજુ ગોઠવી દેશે અને તેમાં રહેલો સોડિયમ સ્ટીરેટ પાણી સાથે દૂર થશે. માટે ચારકોલ વાળું ફેસવોશ એ વિયન આપવામાં આવે છે. સમજણ પડી? હવે પાછા સાયન્સ ભણો છે એટલે દરેકનું ખબર હોવી જોઈએ કે કેમ ચારકોલ વાળું ફેસવોશ ખરીદો છો તો પણ ખબર હોવી જોઈએ. ઓકે ચલો, એના સિવાય બીજી ઘટના અપશોષણ. ચલો અધિશોષણ થયું, અધિશોષણ થયું પણ કોઈ કારણસર તાપમાન વધવાના લીધે, તાપમાન વધવાના લીધે અધિશોષણ પાછું ખોળવાયું. કઈ રીતે વિચાર કે આ વિકર્ણ અધિશોષણ થઈ ગયું છે, હવે બહારથી તાપમાન આપવામાં આવે, એક બીકર જેમાં પીળા રંગના ખારના કણો હતા અને જેમાં ચારકોલ ઉમેર્યા પછી ચારકોલની સપાટી પર કણો ગોઠવાઈ ગયા. આ અધિશોષણની ઘટના થઈ ગયેલી છે, પછી બહારથી તાપમાન આપવામાં આવે. બહારથી તાપમાન આપવામાં આવે તો શું થશે, ગરમ કરવામાં આવે તો શું થશે, તો પાછા તમે જાણો છો પાછા ચારકોલ ઉપર ગોઠવાયેલા કણો છૂટા પડીને પાછા દ્રાવણમાં જશે, થાય ને? તો એ પાછી થઈ જે ઘટના એને કહેવાશે અપશોષણ. એટલે શું સમજાય, અધિશોષણથી વિરુદ્ધ ઘટના કઈ છે, અપશોષણ. અધિશોષણ થયું હોય અને પાછું છૂટું પડી જાય તેને કહેવાશે અપશોષણ. એટલે ટૂંકમાં એવું લખી શકાય કે અપશોષણ એ અધિશોષણથી વિરુદ્ધ ઘટના છે. કેમ આવું થયું, તો તાપમાનના વધારાના લીધે, અથવા બીજું શું કરી શકાય તાપમાન સિવાય, તો દબાણ, દબાણનો ફેરફાર કરીને અધિશોષણની ઘટના અપશોષણમાં પરિણમે છે. માટે અધિશોષણ અને અપશોષણ એકબીજાથી વિરુદ્ધ પ્રકારની ઘટના છે. ઓકે, અપશોષણની ઘટના પણ તમે સમજી ગયા, અધિશોષણ થયું હોય તાપમાન વધવાના લીધે છૂટા પડે. ચલો આજે આપણે ઘટનાઓ શીખ્યા, હવે અવશોષણ અને શોષણ એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓ જે આના પછીના લેક્ચરમાં આપણે શીખીશું, પણ આ ઘટનાઓ તમે રોજબરોજમાં અનુભવો છો, આના ઉદાહરણ જાતે શોધવાનો ટ્રાય કરો, પ્રયત્ન કરો. આના ઉદાહરણ બીજા કયા છે જાતે શોધવાનો પ્રયત્ન કરો, ઘણા બધા મળશે, ઘણા બધા મળશે, બરાબર, જાતે ટ્રાય કરો. થેન્ક્સ.